નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ બધાને. યામ ભૂમિતિ ચેપ્ટરમાં લાસ્ટમાં આપણે છે આલેખ ઉપર બિંદુઓનું નિરૂપણ કઈ રીતે કરવું એ જોયું હતું, બરાબર. કે આલેખ ઉપર આપણે બિંદુઓનું નિરૂપણ કેમ કરવું એ જોયેલું હતું, બરાબર. હવે એના હોમવર્કમાં પણ મેં 3 આલેખ કરવાના કીધા હતા. આલેખમાં પણ તમે બજારમાંથી ખરીદી અને કરી શકો નિરૂપણ બિંદુઓનું, અથવા તો મારી જેમ આપણી સાદી નોટમાં પણ જાતે એક્સ અક્ષ વાય અક્ષ દોરો એટલે થઈ જાય, બરાબર. હવે એનું કંઈ સોલ્યુશન કરવાની જરૂર નથી, બરાબર. બધાના સાચા જ હોય, બરાબર. હવે આ ચેપ્ટરમાંથી બિંદુઓનું આલેખ ઉપર નિરૂપણ તો પૂછાય જ, ઉપરાંત દાખલા તો આમાં કંઈ છે નહીં, બરાબર. ખાલી જગ્યાએ એમસીક્યુ ખરા ખોટા એવું બધું પૂછાતું હોય, તો હું અત્યારે મારી મેળે થોડાક એમસીક્યુ મેં અહીંયા આગળ લખેલા છે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આ એમસીક્યુનું સોલ્યુશન જોઈએ, બરાબર. જોઈએ વન બાય વન. અમુક સૈદ્ધાંતિક એમસીક્યુ હોય, થિયરિકલ એમસીક્યુ હોય, બરાબર. એમાં કંઈ સાબિતીની જરૂર ન હોય, બરાબર. આપણને એમ પૂછે કે આપણું મૂળ વતન કયું, બરાબર. તો કે રાજકોટ, બરાબર. તો હવે એની કંઈ સાબિતી ન હોય, યાદ રાખવાનું, બરાબર. આપણા દાદાનું નામ શું, તો કે પરસોત્તમભાઈ, જે હોય, બરાબર. તો એની કંઈ સાબિતી ન હોય કે કાં પરસોત્તમભાઈ. તો એમાં વૈજ્ઞાનિકના અમુક નામ હોય, બરાબર, ગણિતશાસ્ત્રીના, તો એ નામ યાદ રાખવાના હોય, એનું કંઈ સમજવાનું કે ન હોય. તો જોઈ લઈએ અમુક એવા હશે. કયા દેશના ગણિતશાસ્ત્રીએ યામ ભૂમિતિ નામની શાખા વિકસાવી? કયા દેશના ગણિતશાસ્ત્રીએ યામ ભૂમિતિ નામની શાખા વિકસાવી? તો જો ગ્રીક, ભારત, ફ્રેન્ચ, ઇંગ્લેન્ડ, બરાબર. તો જો એમાંથી આવશે ફ્રેન્ચ. ફ્રેન્ચ દેશનો જે ગણિતશાસ્ત્રી હતો એને યામ ભૂમિતિ નામની શાખા વિકસાવી. યામ ભૂમિતિ આપણે ચેપ્ટર ભણ્યા, એવું કોણે વિકસાવ્યું છે, કયા દેશના એ? તો કે ફ્રેન્ચના, યાદ રાખવા. યામ ભૂમિતિની શાખા વિકસાવનાર ગણિતશાસ્ત્રી કોણ હતા? હવે હતા એ કયા દેશના? ફ્રેન્ચના. યામ ભૂમિતિ જેમને શાખા વિકસાવી એ કયા દેશના હતા? ફ્રેન્ચ દેશના હતા, બરાબર. હવે એ કોણ હતા, એમનું નામ શું હતું? તો 4 ઓપ્શન આપેલા છે, રેને દકાર્તે, પાયથાગોરસ, થેલ્સ અને આર્યભટ્ટ. તેમાંથી આવશે રેને દકાર્તે. રેને દ કાર્તે, બરાબર. નેક્સ્ટ વાત બે થિયરિકલ છે, ટેક્સ્ટબુકમાં આપેલું, અત્યારે તમારા ઘરે કંઈ ટેક્સ્ટબુક છે નહીં. શું છે? બે છેદતી રેખાઓથી, બે છેદતી ખાલી જગ્યા રેખાઓથી યામ સમતલ રચાય છે. બે છેદતી ખાલી જગ્યા રેખાઓથી યામ સમતલ રચાય છે. જોઈએ, પેલું છે પરસ્પર લંબ, સમાંતર, એક જ કે ત્રણેય વિકલ્પ સાચા. આપણે શું કીધું? બે છેદતી. તો જુઓ જે આપણે યામ સમતલ આમ દોરીએ છીએ ને, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ આ રીતે દોરી છે ને, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો જુઓ જી, તો આ બે રેખા થઈ અને પાછી કેવી છેદતી, છેદતી તો છે જ, પાછો અહીંયા જો 90 ખૂણો બનાવે, એટલે એને 90 ખૂણો બનાવે ને તો એને લંબ કહેવાય. કેવું? લંબ. તો બંને એકબીજાને લંબ છે, એટલે શું? આ એક્સ અક્ષ રહી, બરાબર, એક્સ અક્ષ એ વાય અક્ષને લંબ અને વાય અક્ષ જે છે એ એક્સ અક્ષને લંબ, બરાબર. એટલે બંને પરસ્પર કેવા છે? લંબ, બરાબર. એકબીજા 90 ખૂણો બનાવે છે. તો બે તો સાચું જ છે, બે છેદતી રેખાય છે, પણ કેવી? લંબ, એટલે કે પરસ્પર લંબ જવાબ આવશે. નેક્સ્ટ, ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર શૂન્યની ખાલી જગ્યા બાજુએ હોય છે. તો આપણે ખબર જ છે અહીંયા શૂન્ય હોય, આ સંખ્યા રેખા માની લ્યો, તો ધન પૂર્ણાંક બધા કેમ હશે? આ બાજુ હશે, તો આ તો મારી જમણી સાઈડ કહેવાય. તો આ બાજુ બધા શું હોય? ઋણ પૂર્ણાંક કહેવાય. તો આ બધી ડાબી બાજુ કહેવાય. તો ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર શૂન્યની, ઋણ પૂર્ણાંકો આ બાજુ હોય તો આ એટલે કઈ કહેવાય? ડાબી બાજુ, ડાબી બાજુ હોય છે. નેક્સ્ટ જોઈએ તો વિચારો, હવે એમ કીધું હતું કે ધન પૂર્ણાંકો, એવો એમસીક્યુ લખી શકે છે. અહીંયા તો મારી રીતે મને છે યાદ આવે એ પ્રમાણે લખ્યા છે, બાકી તો તમે આગળના વિડીયો બધા જોયા હોય, બરાબર. એમાં આપણે બધું સમજાવી દીધું છે, બરાબર. એ વિડીયોમાંથી તમે ફેરબુકમાં પોઈન્ટ્સ બધા ઉતારી લીધા હોય, પોઈન્ટ્સમાંથી ગમે એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા એક વાક્યમાં જવાબ બનાવી શકે. અહીંયા હું મારી રીતે પ્રયત્ન કર્યો છે, બરાબર. હવે સંખ્યા રેખા પર હું એમ કહું કે
જમણી બાજુએ કોણ આવેલું હોય તો કે ધન પૂર્ણાંક, બરાબર, રેડી, શૂન્યની, બરાબર. હવે સંખ્યારેખા પરની બે સંખ્યાઓ પૈકીની મોટી સંખ્યા ખાલી જગ્યા બાજુએ, સંખ્યારેખા પરની, હાલો આ સંખ્યારેખા લઈ લીધી, એમાં કોઈ પણ બે સંખ્યા લો, એક અહીંયા એ છે, એક છે, અને અહીંયા માની લો પાંચ છે, તો બે સંખ્યાઓ પૈકીની મોટી સંખ્યા એ ખાલી જગ્યા બાજુએ, જુઓ જી આ એક અને આ પાંચ, તો જુઓ જી મોટી સંખ્યા એટલે પાંચ કહેવાય તો એ કઈ બાજુ છે, જમણી બાજુએ, બરાબર. તો નાની સંખ્યા કેવી હોય, ડાબી બાજુએ, તો મોટી સંખ્યા ક્યાં હશે, હંમેશા જમણી બાજુ. એવું જ હવે ઋણમાં હોય, ઋણમાં તો અહીંયા માઇનસ એક આવે ને, અહીંયા શું આવે, માઇનસ પાંચ આવે, તો માઇનસ એક અને માઇનસ પાંચ એમાંથી મોટું કોણ, તો માઇનસ એક જે છે ને એ મોટું કહેવાય. માઇનસમાં કોણ મોટું કહેવાય, વેલ્યુ પ્રમાણે મોટું ન કહેવાય. માઇનસમાં કેમ મોટું ગણવાનું, જે સંખ્યા નાની એ માઇનસમાં મોટી, બરાબર, જે સંખ્યા નાની હોય એ માઇનસમાં મોટી કહેવાય. માઇનસ પાંચ અને માઇનસ એક હોય, બરાબર, તો મોટા માઇનસ પાંચ નો કહેવાય, મોટા માઇનસ એક કહેવાય, અને માઇનસ પાંચ શું કહેવાય, નાના કહેવાય. એટલે જો આમાં એમ જ થાય, માઇનસ એક મોટા છે તો એ ક્યાં આવે, જમણી બાજુ. હવે નેક્સ્ટ, યામ સમતલમાં દોરેલી, યામ સમતલમાં દોરેલી ઉગમ બિંદુ માંથી પસાર થતી, યામ સમતલ એટલે કે આ યામ સમતલ કહેવાય, કે જ્યાં આપણે યામ દર્શાવી છે, બિંદુ એ બી સી ડી ના યામ દર્શાવે, એટલે આ શું કહેવાય, યામ સમતલ કહેવાય. તો યામ સમતલમાં દોરેલી ઉગમ બિંદુ માંથી પસાર થતી આડી રેખાને, આ જુઓ જે આડી રેખા એને શું કહેવાય, એક શખ્સ કહેવાય, એક શખ્સ. બીજો બાબ, સેમ યામ સમતલમાં દોરેલી ઉગમ બિંદુમાંથી પસાર થતી ઊભી રેખાને શું કહેવાય, વાય અક્ષ કહેવાય. છે ઇઝી, બરાબર, આવા ઘણા બની શકે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી સોલ્યુશન આપેલું છે, બરાબર. આટલા સાત એમસીક્યુ જે છે એ તમને કરાવ્યા, તમારા સાથે સાત એમસીક્યુ ફેરબુકમાં ઉતારી લેવાના. પહેલાં આલેખ તમે દોર્યા હોય, ફેરબુકમાં આલેખ દોર્યા હોય તો એના પછી, અથવા તો બહારથી આલેખ દોર્યા હોય તો એ આલેખ ચોંટાડી દેવાના ફેરબુકમાં, પછીના પેજ ઉપર આ લખી નાખવાના, બરાબર. એમસીક્યુ ટાઇટલ આપી સાથે સાત એમસીક્યુ ફેરબુકમાં ઉતારી નાખવા, અને આ સાથે સાત એમસીક્યુ હોમવર્કમાં પાંચ વખત લખવાના. કેટલી વાર? પાંચ વાર, એક એમસીક્યુ પાંચ વાર. ક્લિયર, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા હજી એમસીક્યુ સાથે મળીશું. ત્યાં સુધી બધાને હવે નાઇસ ટાઈમ, બેસ્ટ ઓફ લક, અને જય સ્વામિનારાયણ.